મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દેશનું પ્રથમ ઓપરેશન મોરબીની હોસ્પિટલમાં કરવામાં આવતા આ યોજનાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને આરોગ્ય વિભાગ ગાંધીનગરની ટીમ મોરબી આવી હતી. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા જીવીબેન નામના મહિલાને તાજેતરમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગોઠણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે દેશનું પ્રથમ ઓપરેશન હોય. ગુજરાત રાજ્યના આયુષ્યમાન ભારત યોજનાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર નીતિશ પટેલ અને રાજ્યના આરોગ્ય વિભાગના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ મોરબી દોડી આવ્યા હતા અને લાભાર્થી દર્દીના ખબર અંતર પૂછી જાત માહિતી મેળવી હતી. જો કે આ પ્રસંગે રાજ્યના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આયુષ્યમાન ભારત યોજના હેઠળ કુલ કેટલા દર્દીઓને લાભ મળ્યો તે સહિતની બાબતોનો ઉત્તર આપી શક્યા ન હતા. આ પ્રસંગે તેમણે મોરબી જિલ્લામાં 99% લાભાર્થીઓની ખરાઈ થઈ ગઈ હોવાનું અને 400 કુટુંબોને કાર્ડ ઇસ્યુ થયાનું જણાવ્યું હતું અને અત્યાર સુધીમાં મોરબીમાં 5 ઓપરેશન કરાયા હોવાનું જણાવ્યું હતું. વાત જે કરવાની છે સૌથી અગત્યની, કે જો આપનું નામ આ યોજનાના લિસ્ટમાં સામેલ હોય તો આપ નજીકના CSC એટલે કે જે આપણું સર્વિસ સેન્ટર છે, કોમન સર્વિસ સેન્ટર, ત્યાંથી પણ આપનું એક ઈ ઓળખ કાર્ડ અત્યારથી કઢાવી શકો છો. આપનું જો યોજનાના લિસ્ટમાં નામ હશે તો નો ડાઉટ આપને આનો લાભ મળવા પાત્ર છે. પરંતુ પહેલેથી જો આપણે એ ઓળખ કાર્ડ કઢાવી લીધું હોય તો આપણને ખ્યાલ રહેશે કે ભાઈ આપણે આના લાભાર્થી છીએ. જ્યારે પણ યોજનામાં અથવા તો આપણા ઘરમાં કોઈ આપત્તિજનક મુશ્કેલી આવી પડે તો આપણે ગભરાયા વગર એ સમયે સારવાર પ્રાપ્ત કરી શકીએ. પ્રજાને મારી વિનંતી છે કે પહેલેથી જ આપનું નામ છે કે નહીં તે ચકાસી અને ગોલ્ડન રેકોર્ડ એટલે કે ઈ ઓળખ કાર્ડ કઢાવી લો. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.